જી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં કર્તાગર્ભ ગદ્યગરની ગાથા 69 અને 70 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સ્વર્ણ પ્રવચન નંબર 146 નમો નોય સૌરિયંતાણમ નમો નોય સૌદાનમ નમો નોય સૌરિયાન નમો નોય સૌજાયનમ નમો નોય સૌત્રિકાળવતિ શ્રાવણમ ಓಂಕಾರಮೆಂದು ಸಂಯುಕ್ತ ನಿತ್ಯಂ ಜಯಂತಿ ಯೋಗಿನ ಕಾಮದ ಮೋಕ್ಷದಂ ಶ್ರೀ ಓಂಕಾರಾಯ ನಮೋ ನಮಃ ಮಂಗಳಂ ಭಗವಾನ್ ಯೋ ಮಂಗಳಂ ಗೌತಮೋ ಮಂಗಳಂ ಕುಂಕುಂಡಾರಿ ಉಜೇಂದ್ರ ಮೋಸು ಮಂಗಳಂ ನಮಃ ಸುಮರಿ ಸ್ವಾದಾಯ ಸ್ವಾನುಭೂತಿ ಅಥಾಸ್ತಿ ಚಿ ಸ್ವಾಯ ಭವಾಯ ಸರ್ವಾಯ ವಿಭಾವ ನಿರುತ ನಿರಾತ ಸಮಯ ಸಾರ ಕರ್ತಾ ಕರ್ಮದಿಗಾ 69 પહેલી ગાથા છે. અહીંથી હવે અહીં ત્યાંથી ફરી નહીં છે વચમાં. આત્મા કરતા કર્મનો અધિકાર છે ને, અજ્ઞાની કરતા થઈને રાગને કેમ કરે છે. ભગવાન આત્મા તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ, એની દશા તો વિતરાગી ઉદાસ દશા પ્રગટ હોય. આત્મા અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય અનંત ગુણનો પિંડ, એ તો દ્રવ ગુણ. એની અવસ્થા વિતરાગી થવી જોઈએ. હા હા, કેમ કે વિતરાગી દ્રવ છે, વિતરાગી ગુણ છે, તો એની દશા અવસ્થા જ્ઞાતા દ્રષ્ટાની અવસ્થા વિતરાગી પર્યાય પ્રગટ થવી જોઈએ. વસ્તુ આ છે. હા, છતાં અહીં આત્મા પોતાના જ્ઞાન ભાવને લીધે, પોતે અનંત અનંત જ્ઞાનને અનંત આનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્ય એવા સ્વભાવના અજ્ઞાનને લઈને છે. અજ્ઞાન ભાવને લીધે આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે, કર્મને લીધે નહીં. ભગવાન આત્મા આનંદ ને શાંત સ્વરૂપ અકસાય વિતરાગ મૂર્તિ પ્રભુ, તેના અજ્ઞાનને લઈને પોતાના સ્વભાવનું ભાનનો અભાવ એવા જ્ઞાનને લીધે, જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન અવસ્થા, હા હા, ખરેખર તો જ્ઞાતા દ્રષ્ટા એવો એનો સ્વભાવ, તેથી એની જ્ઞાતા દ્રષ્ટાની દશા થવી જોઈએ. હા હા હા, જ્ઞાન ભવન માત્ર જે સહજ, જ્ઞાન ભવન એટલે આત્માનો સહજ સ્વભાવ એ ઉત્તમ. જ્ઞાન ભવન અર્થે આત્માનો જે ત્રિકાળી વિતરાગી સ્વભાવ, તેની દશા તેના પર્યાય થવી જોઈએ. અરે આવ્યું હતું જ્ઞાન ભવન માત્ર એટલે આત્માના સ્વભાવ ભવન થવા માત્ર. હા હા, જે સહજ ઉદાસ, હા હા, રાગને નિમિત્તથી તો પ્રભુ ઉદાસ એનો સ્વભાવ છે, એવી સહજ જ્ઞાતા દ્રષ્ટા
છે અવસ્થા તેનો ત્યાગ કરીને એટલે કે ભગવાન આનંદ અને જ્ઞાન આનંદ સ્વરૂપ રૂપ એ જ્ઞાન અને દર્શનનો પિંડ પ્રભુ એની અવસ્થા જ્ઞાતા દ્રષ્ટાની થવી જોઈએ એવી અવસ્થાનો પોતાના સ્વભાવના અજ્ઞાનને લીધે એ અવસ્થાનો ત્યાગ કરી શું કહ્યું એ એની વાત છે પ્રભુ અમારે એ ચૈતન વસ્તુ ભગવાન પરમાનંદ વિતરાગ પરમેશ્વર સર્વજ્ઞે જે સૂર્યો કહ્યો એવો અનંત ગુણનો સાગર પ્રભુ એની દશા તો જાણવા દેખવાની એટલે જ્ઞાતા દ્રષ્ટાની એટલે કે વિતરાગ અવસ્થા ત્યાં થવી જોઈએ કેમ કે વિતરાગ સ્વરૂપ દ્રવ્ય વિતરાગ સ્વરૂપ ગુણ તેની અવસ્થા વિતરાગ રાગ રહિત જ્ઞાતા દ્રષ્ટિની અવસ્થા થવી જોઈએ પણ અજ્ઞાની એ પોતાના વિતરાગી આનંદના સ્વભાવનું અજ્ઞાનને લઈને તે અવસ્થા ન થાય અને અવસ્થાનો ત્યાગ એટલે થતી નથી એનો ત્યાગ કરીને મેળ શું શૈલી અમૃત રેડ્યા છે અમૃત ચંદ્રાચાર્ય ભગવાન તું તો પરમાત્મા સ્વરૂપ છો ને પ્રભુ તો પરમાત્મા સ્વરૂપ વિતરાગ સ્વરૂપ આનંદ સ્વરૂપ જીન સ્વરૂપ એની દશા તો જીન પર્યાયપણે વિતરાગપણે થવી જોઈએ એ એનું કાર્ય છે અને એ આત્મા એનો કર્તા છે એમ થવું જોઈએ એને એ જ્ઞાતા દ્રષ્ટાની અવસ્થા સ્વભાવના અજ્ઞાનને કારણે તે અવસ્થાનો ત્યાગ કરીને છે સહજ ઉદાસીન અવસ્થા ઉદાસીન અવસ્થા કેમ કે ઉદાસ વસ્તુ પરથી ભિન્ન તદ્દન ઉદાસ છે રાગ ને પિંડમાં પણ આવે નહીં એવી એ ચીજ છે એવી સહજ જ્ઞાતા દ્રષ્ટાની અવસ્થાનો સ્વભાવના અજ્ઞાનને લઈને તે અવસ્થાને ઉત્પન્ન કરતો નથી તે અવસ્થાનો ત્યાગ કરીને આવી વાત હોય આમાં નવરા ધંધા એની થાય નહીં અને આ સમજવું એ ચિમનભાઈ કે છે કે ભગવાન આત્મા તો જ્ઞાન દર્શન ને આનંદનો કંદ પ્રભુ છે તે તો જ્ઞાન ને દર્શનના ધરનારો ભગવાન છે એવા આત્માની દશા તો સહજ ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટાની અવસ્થા થવી જોઈએ પણ તે આત્માના વિતરાગી સ્વભાવને ન જાણતા અજ્ઞાન ભવન માત્રથી છે અવસ્થા તેનો ત્યાગ કરીને અવસ્થા છે એનો ત્યાગ કરીને એમ નહીં
પણ અવસ્થા થવી જોઈએ એનો ત્યાગ કરીને. જેની વાત છે ભાઈ, આ ભગવાન આત્મા અનંત ગુણ સંપન્ન દ્રવ પદાર્થ, તો એની અવસ્થા તો સહજ જ્ઞાતા દ્રષ્ટા જાણવા દેખવાના પરિણામ રૂપ વિતરાગ અવસ્થા રૂપ હોવી જોઈએ. એને ઠેકાણે પોતાના એવા સ્વભાવના અજ્ઞાનને કારણે તે જ્ઞાતા દ્રષ્ટાની અવસ્થાને ઉત્પન્ન નહીં કરતો, તે જ્ઞાતા દ્રષ્ટાની અવસ્થાનો ત્યાગ કરીને. રમણીકભાઈ, આ બધું ઝીણું છે ને, તમારા પૈસામાં કે સમજાવ્યું નથી ને દૂરમાં. શું અમૃતચંદ્ર આચાર, આત્માને કઈ રીતે પ્રસિદ્ધ કરે છે અને પ્રસિદ્ધ કેમ એને થતો નથી. આત્મા ક્યાંથી ટીકા છે ને, ભગવાન તું પૂર્ણ આનંદ ને જ્ઞાન દર્શનથી ભરેલો પ્રભુ છો ને, તો પ્રભુ તારી અવસ્થા પરને કરવાપણાની તો ન હોય, રાગને કરવાપણાની પણ ન હોય. તારી અવસ્થા જાણવા દેખવાના વિતરાગ પરિણામ રૂપે અવસ્થા તારી હોય. તેને પોતાનો આનંદ સ્વરૂપ ભગવાન એના અજ્ઞાનને કારણે એ જ્ઞાતા દ્રષ્ટાની અવસ્થા થવી જોઈએ તેનો ત્યાગ કરીને. અજ્ઞાન ભવન વ્યાપાર રૂપ, એટલે રાગનો પુણ્યના પાપનો ભાવ એ અજ્ઞાન છે, એમાં જ્ઞાન નથી. સમજાય છે? કાંઈ જ્ઞાન ભવન માત્ર સહજ અવસ્થાનો ઉત્પત્તિનો ત્યાગ કરીને અજ્ઞાની અજ્ઞાન ભવન માત્ર એ પુણ્યને પાપ રાગનાદી ભાવથી અજ્ઞાન છે, એ આત્મામાં એમાં જ્ઞાન નથી. અજ્ઞાન ભવન વ્યાપાર રૂપ ક્રોધાદી રૂપે પ્રવર્તો, ક્રોધાદી વ્યાપાર રૂપે પ્રવર્તો, એને અંદરમાં સ્વભાવનો અનાદર અને રાગનો પ્રેમ, તેને અહીંયા ક્રોધ કહે છે. ક્રોધાદી વ્યાપારો પ્રવર્તો પ્રતિભાસે છે, એને તો આ રાગમાં પ્રવર્તું છું એમ એને ભાસે છે. અજ્ઞાનીને આત્મા પૂર્ણાનંદનો નાથ તેની અવસ્થા જ્ઞાતા દ્રષ્ટાની આનંદની શાંતિની વિતરાગ દિશા થવી જોઈએ, પણ તેનો ત્યાગ કરીને, એટલે તેના સ્વભાવના અજ્ઞાનને લઈને. અજ્ઞાનપણાનો વેપાર એટલે રાગ અને પુણ્યાદિના પરિણામમાં પ્રવર્તો પ્રતિભાસે છે અજ્ઞાનીને. તે રાગમાં પ્રવર્તો પ્રતિભાસે છે તે આત્મા તે રાગનો કરતા છે. આવ્યું હતું છે. સમજાય છે? કાંઈ જે જ્ઞાતા દ્રષ્ટા વિતરાગી સ્વરૂપ પ્રભુ
તેના જ્ઞાનના અભાવને લઈને એને જ્ઞાનને આનંદની દશા થવી જોઈએ તેના અભાવમાં, એટલે કે તેનો ત્યાગ કરીને. હા હા હા, જાણે કે એની દશા તો વિતરાગી હોય એમ કે એનો ત્યાગ કરીને રાગ આદિ ભાવ જે અજ્ઞાન ભાવ જેમાં જ્ઞાન નથી, હા જેના ચૈતન્ય નૂર ના પૂર નો પ્રકાશ નો જેમાં અંશ નથી, એવો જે પુનપાપ નો રાગ આદિ ભાવ એમાં પ્રવર્તતો હું જાણે એમાં પ્રવર્તું છું એમ અજ્ઞાની ને પ્રતિભાસે છે. તે અજ્ઞાની તે રાગનો કરતા છે, આવી ગાતા છે. સમજાણું કાંઈ અનાદિથી આમ કરી રહ્યો છે એમ કે છે. પરના કામ કરે છે અહીં પ્રશ્ન છે જ નહીં. રૂણીભાઈ તમારા કારખાનાના ને ચિમનભાઈના કારખાના ગાંધીભાઈનું બધું એનું શું મોટું છે ને ફૂડ પાવડર. હા હા, એની ક્રિયા કરતો પ્રતિભાસે છે એ તો અહીં છે જ નહીં, કારણ કે એ ક્રિયા એ કરતો જ નથી. પણ અહીંયા તો ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર એમ ફરમાવે છે તે સંતો જગતને જાહેર કરે છે. ભાઈ તું તો વિતરાગ મૂર્તિ જીન સ્વરૂપ છો ને, હા હા, ઘટઘટ યંત્ર જીન વસે ઘટઘટ યંત્ર જૈન, તું જીન સ્વરૂપ છો તો એની દશા જૈનની, વિતરાગી દશા થાય તે જૈન છે. આવી વાતું હોય આ ક્રિયાકાંડીઓ ને કઈ પૂજે નહીં આમાં. આ સમાય ક્રિયા પોવા ક્રિયા પડી ધૂળી નથી આંબળને, આ બધા અજ્ઞાન ભાવની ક્રિયા છે. આય કે છે પ્રભુ ઇન્દ્રો ને ગણધરોની સમક્ષમાં ત્રણ લોકના નાથ તીર્થંકરની આવી દીવધની હતી, એને ગણધરે ઝીલી અને શાસ્ત્ર રચ્યા, એમાં એનું આ શાસ્ત્ર છે. કુનકુંદા જે રચ્યા એ તો હે પ્રભુ, તું કોણ છો? તું શરીર નહીં, વાણી નહીં, મન નહીં, દયાદાનના રાગાદીના ભાવ નહીં, અરે એક સમયની અવસ્થા પણ તું નહીં. તું તો અનંત 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 ગુણનો ગોદામ છો. એ અનંત ગુણના ગોદામના સ્વભાવને ન જાણતા એ ભગવાન પૂર્ણાનંદ આમ ધ્યેયમાં લેવું જોઈએ અંદર. આ એને ન લેતા રાગની ક્રિયા થાય તો દયાદાન વ્રતાદિની હોય, એ પોતાના તિકાળી સ્વભાવના અજ્ઞાનને લીધે તે અવસ્થા નિર્મળ થવી જોઈએ, તેનો ત્યાગ કરી અને રાગમાં પ્રવર્તો પ્રતિભાસે છે તે આત્મા રાગનો કરતા છે. સુનભાઈ એ તમારે કાયદા ફાયદામાં આવું ક્યાંય આવતું ન હોય, એ તમારે તો કાયદા ક્યાં નોઈ રામજીભાઈ હતા. ગજબ વાત કરે છે, ટૂંકી ભાષામાં કેટલું સમાડી દીધું છે. હે, એનું દ્રવ્ય, એનું ગુણ, એની પર્યાય વિતરાગી થવી જોઈએ.
એને ઠેકાણે તે વસ્તુના સ્વભાવનો અજાણ જ્ઞાની અનાદિથી જે દશા આનંદ અને શાંતિની થવી જોઈએ તેને ઉત્પન્ન નહીં કરતો એટલે તેનો ત્યાગ કરતો. આવી વાત ક્યાં વાણિયાને નવરાશ ન મળે. વાત આવી છે, સાંભળી છે મેં રમણીભાઈ? જાપાનમાં એક ઇતિહાસિક માણસ મોટો છે, ઇતિહાસિક મોટો જૂનો, 100-150 વર્ષની ઉંમર છે, ઘણા લાખો પુસ્તકોનો ઐતિહાસિક ઇતિહાસ, અને એનો છોકરો છે, એ બે ને આ રસ છે. એને છાપામાં આવ્યું છે બહુ જૂનો ઇતિહાસ સુધી કે અરે જૈન ધર્મ તો અનુભૂતિરૂપ ધર્મ છે. આ કેવું કીધું ને કે જે આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે એટલી બધી તેને ખબર ન હોય પણ એની અનુભવ દશા થવી જોઈએ. એ અનુભૂતિ તે જૈન ધર્મ છે એમ કહ્યું છે. અહીં કીધું ને જ્ઞાતા દ્રષ્ટાની અવસ્થાનો ત્યાગ કરીને, એટલે એની અનુભૂતિની અવસ્થાનો ત્યાગ કરીને. એને તો એમ કહ્યું છે કે આવો જૈન ધર્મ પણ વાણિયાને હાથ મળ્યો. વાણિયા વેપારમાં ગૂંચાઈને પડ્યા પછી એને આ પૂજે ક્યાંથી એમ કહ્યું. રમણીભાઈ મને ઐતિહાસિક ઠપકો આપે છે જાપાનનો. સાંભળે છે લોકો અત્યારે. હીરાભાઈ બોલો, જાપાની એમ કે છે કે વાણિયાને આ મળ્યો અને વાણિયા વેપાર આદિ નવરાજ નથી કે એનો શું ચીજ છે. અહીંયા આવ્યો ને, અહીં શું આવ્યું જો, ક્રોધાદિ વેપાર રૂપ પ્રવર્તો છે ને, એટલે કે ભગવાન આત્મા વિતરાગી જીન સ્વરૂપી બિંબ આત્મા છે, તેની જીન અવસ્થા એટલે વિતરાગી અવસ્થા ઉદાસ અવસ્થા થવી જોઈએ. તેનો ત્યાગ કરીને સ્વભાવના અભાવ રૂપ, પુન પાપના પ્રેમરૂપ, સ્વભાવ પ્રત્યેના ક્રોધરૂપ, સ્વભાવ પ્રત્યેના ક્રોધરૂપ અવસ્થાના વેપારમાં પ્રવર્તો. રમણીભાઈ એ તમારા સોપડામાં ન મળે, એ બેન ને આ બધું ધ્યાન રાખે તો આ ન મળે ને આ કઈ બેન ધ્યાન રાખે છે ને સાંભળ્યું તો. પ્રભુ પ્રભુ વિતરાગ માર્ગ તો જો અહીં તો એમ સિદ્ધ કરે છે કે ભગવાન આત્મા વિતરાગ મૂર્તિ છે, જીન સ્વરૂપ છે, એનો ગુણ પણ વિતરાગ સ્વભાવ સ્વરૂપ છે, અને તેની પર્યાય વિતરાગ ભાવની રાગથી ઉદાસ ને પરથી ઉદાસ ભિન્ન એની વિતરાગ દિશા ઉત્પન્ન થવી જોઈએ. દ્રવ ગુણ વિતરાગ તો અવસ્થા વિતરાગ થવી જોઈએ. એનો તે અજ્ઞાની પોતાના ત્રિકાળી સ્વભાવના જ્ઞાનનો અભાવ. અરે લાલભાઈ નો આવે ને પગનું છે. પોતાનો જે વેપાર જ્ઞાતા દ્રષ્ટાનો જોઈએ અને તેના પરિણામ જે વિતરાગી પરિણામ તે તેનો વેપાર જોઈએ એને ઠેકાણે. વેપાર શબ્દ પીડ્યો છે કેવું ને. હા તમારો વેપાર આવ્યો આ બધો, છતાં એ વેપાર આ એ કારખાનાના કામ કરે વેપારીના નહીં. કારખાનાની જે અવસ્થા થાય છે
એનો વેપાર આત્મા કરે એ તો જ્ઞાનમાં નહીં. હા હા હા, એની જે અવસ્થા કારખાને થાય છે તે અવસ્થાના કરતા એ પરમાણુ પુદગળ બી નહીં. એ પર્યાય તે નહી કરતા, પર્યાય પર્યાય નહી કરતા. હા હા હા, ત્યાં ગયા હતા ને એક ભાઈ ઉજ્જૈન, ઉજ્જૈન લાલચંદભાઈ નું છે ને એવું મિલ, મિલ 3 કરોડ નું ત્યાં ગુજરી ગયા. પણ ભ્રમણામાં બધા એવું બધું હાલતો બ્રાહ્મણ ભાઈ જપાવે આમ કઈક લાભ થાય ત્યાં લઈ જતી એક ફેરી પગલા કરવા. આખો હંચો એક જ કોઈ માણસ એક ઉભો હોય બસ એની મેળે હાલે રૂ નાખે ત્યાં કપડું થઈને બહાર નીકળે એવો હંચો 3 કરોડ નો. પણ એ પર્યાય જે થાય છે એ જોડે માણસ ઉભો એને કરી તો નથી, પણ એ પર્યાય જે આમ થાય છે એનો કરતા એ પરમાણુ જે પૂતગળ છે એનો કરતા નહીં. એનો એનો આત્મા તો એનો કરતા નહીં, એને રાગ થાય એ પણ એનો કરતા નહીં, રાગ એનો કરતા નહીં, અને એ પર્યાય થાય તેનો એના પરમાણુ છે એ કરતા નહીં. અરે ન્યાય સુધી જવું વિતરાગ માર્ગ ની ઊંડપ ઘણી બાપો. હા, એની પર્યાય નો કરતા એ પર્યાય છે. અહીંયા કે છે કે આની પર્યાય નો કરતા કોણ? વિતરાગની અજ્ઞાની સ્વભાવના અજ્ઞાનને લઈને જે રાગ આદિમાં પ્રવર્તે છે એ પર્યાયનું કાર્ય કોનું? કે અજ્ઞાનીનું. ખરેખર તો એ પર્યાયનું કાર્ય છે. અજ્ઞાન પર્યાય. હા હા, દ્રવ્ય ગુણ નહીં. એ સહજ ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટા માત્ર, જ્ઞાતા દ્રષ્ટા માત્ર, રાગે નહીં એમાં જોઈએ. વ્યવહાર રત્ન ત્રયનો જે વિકલ્પ રાગ એ પણ એની અવસ્થા નહીં. એ તો જ્ઞાતા દ્રષ્ટાની વિકરાગ અવસ્થા માત્ર. હા હા હા, તેનો ત્યાગ કરીને, એટલે કે તેને ઉત્પન્ન નહીં કરતો. હા હા હા, આવો સહજ માર્ગ ઊંડો વાણિયાને આ થયું. પણ વાણિયા નવરાન મળે એ ચંદ્રભાઈ વાત હતી તો છે, કરશે તો એ જ કરશે. હા, આવો માર્ગ તીર્થંકર સર્વ અનંત તીર્થંકરો અનંત કેવડિયો આ કહ્યું ભગવાન બિરાજ મહાવિદેશ એ ભગવાને કહ્યું એ પોતે જીલ્યું જાણ્યું અને અહીં આવીને રચના થઈ જતા. અરે એ શાસ્ત્રની ટીકાની રચના થઈ એનો કરતા કે છે કે આત્મા નહીં. અરે રે, એ પર્યાય નો કરતા એના પરમાણુ નહીં. અરર, આવી વાતો પર્યાય જે પરમાણુ ની આ ટીકા થઈ એ પર્યાય પર્યાય નો કરતા. અહીંયા આત્મા મેં પર્યાય તો વિતરાગી થવી જોઈએ, કારણ કે પોતી વિતરાગ મૂર્તિ પ્રભુ છે. પણ તેના સ્વભાવના જ્ઞાનના અભાવને લઈને
હું આવો આત્મા પૂર્ણાનંદને અનંત ગુણનો પિંડ છું, તેના સ્વભાવના ભાનના અભાવને લીધે, તેની દશાનો ત્યાગ કરી અને રાગના વેપારમાં પ્રવર્તો, એને સ્વભાવથી વિરુદ્ધ જે ક્રોધ, એ ક્રોધમાં પ્રવર્તે. ક્રોધ કેમ કયો? કે રાગનો જેને પ્રેમ છે એને સ્વભાવ પ્રત્યે ક્રોધ છે. આવી વાત હોય ગાંધીભાઈ, આવું સ્વરૂપ છે. જેને એ શુભ રાગ હોય એનો પણ જેને પ્રેમ છે, રૂચિ છે, એને ભગવાન અનંત આનંદનો કન વિતરાગ મૂર્તિ પ્રભુ, તેના પ્રત્યે તેને દ્વેષ છે. દ્વેષનો ભાગ ક્રોધ ને માન છે. હા હા હા, એવા વ્યાપારું પ્રવર્તો થકો પ્રતિભાસે છે. એમ શું કીધું? અજ્ઞાની સ્વભાવના અજ્ઞાનને લઈને રાગના અજ્ઞાનરૂપ વેપારમાં પ્રવર્તતો એને કરતા હું છું એમ પ્રતિભાસે છે. આ રાગનો કરતા હું છું એમ અજ્ઞાનપણે તેને પ્રતિભાસે છે. તે કરતા છે, એટલું તો કરાવી ગયું હતું. આ તો ફરીને આ બધા નવા આવ્યો છે ને, ના એવું થયું તો કરાવ્યું હતું. અને હવે કર્મ કરતા પ્રતિભાસે છે એમ લીધું. હવે એનું કર્મ શું, કરતાનું કાર્ય શું, અને જ્ઞાન ભવન વેપારરૂપ પ્રવર્તનથી જુદા. હા, ન્યાય નાખ્યું, જોયું પાછું. જ્ઞાન ભવન માત્ર સહજ ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કરીને કીધું. હા હા હા, કરતા સિદ્ધ હોતી. હવે અહીંયા જ્ઞાન ભવન વેપારરૂપ આત્માના સ્વભાવનો વેપાર થવો જોઈએ. હા હા હા, ભગવાન આત્મા અનંત અનંત ગુણનો સ્વાભાવિક વસ્તુ, એ સ્વભાવની અવસ્થા થવી જોઈએ. હા હા, એ જ્ઞાન ભવન વેપાર એટલી આત્માના સ્વભાવનું થવું પર્યાયમાં, એના વેપારરૂપ પ્રવર્તનથી જુદા. જ્ઞાતા દ્રષ્ટાના વિતરાગી પરિણામનું જ્ઞાન ભવન એટલે આત્માનું થવું, એવો જે આત્માનો વેપાર તેનાથી પ્રવર્તનથી જુદા. ઓલા મેં એમ કહ્યું હતું કે જ્ઞાતા દ્રષ્ટાની સહજ દશાનો ત્યાગ કરીને કરતા ભાસે છે, કર્મ ભાસે છે કેમ? ગજબ વાત, ટીકા ટીકે. હા હા હા, જ્ઞાન એટલે આત્માનું થવું એટલે વિતરાગી પર્યાય રૂપી વેપાર થવો, એના પ્રવર્તનથી જુદા. વિતરાગી કાર્ય થવું જોઈએ, વિતરાગી દ્રવ ગુણ છે માટે વિતરાગી પર્યાય થવી જોઈએ, પણ એ પ્રવર્તનથી જુદું. અહીંયાની મેળા બધું બે એવું નથી ને, બેનનું પુસ્તક હું પૂછ્યું, બેનના પુસ્તકનો તો મોટા અમલદાર અધિકારી હોય ત્યારે વાંચે છે. કેટલા વાર બે બે ચાર વંચાઈ ગયા, તમને પૂછ્યું તો વાંચ્યું નથી જીરી. હા હા, વાંચ્યું ને તમે? કેટલી વાર? એક બે વાર. હા હા હા, મારે ટીકા છે આ જોવું ને. દ્રવ ગુણ ને પર્યાય
આમ નિર્મળ દ્રવ્ય, નિર્મળ ગુણ, તો એની નિર્મળ અવસ્થા થઈ ગઈ. તેનું તેને ખ્યાલ નથી, એથી અજ્ઞાન ભાવે રાગમાં પ્રવર્તો પ્રતિભાસે છે તે પર્યાય તેની કરતા દર્વ કરતા કેવી ઉપચારથી. હા હા હા, અહીં આવે કર્મ. જ્ઞાનનો ભવન થવું, આત્માના સ્વભાવનો વિતરાગ ભાવ રૂપી થવું, એવો જે વેપાર, તેના પ્રવર્તનથી જુદા ક્રિયમાણપણે કરાતું હોય અંતરંગમાં ઉત્પન્ન થતા, કરાતું હોય એમ અંતરંગમાં ઉત્પન્ન થતા પ્રતિભાસે છે. આ મારાથી થયું છે એમ એને પ્રતિભાસે છે. મેં કર્યું એ કરતા પેલું પ્રથ્યું, હવે આ રાગ છે એ મારાથી થયો એમ એને પ્રતિભાસે છે. એ રાગ એનું કાંઈક કાર્ય છે. કારખાનાના કામ ને વેપાર ધંધાના એ નહીં. હે, મુંબઈમાં નથી, મુંબઈ ક્યાં હતો? ભાષા સાદી છે, ભાવ ભરેલા છે, ગંભીર. બહુ જૂનું વિશે. પ્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતા પ્રતિભાસે છે. પર્યાયમાં રાગ ઉત્પન્ન થાય છે એમ અજ્ઞાનીને કાર્ય ભાસે છે. હા હા, અંતરંગમાં લીધો, બહારનું કોઈ કાર્ય છે નહીં અંદર. હા હા હા, એ હાથ હલાવી શકે નહીં, ભાષા બોલી શકે નહીં, પાપણ ફેરવી શકે નહીં, દાળ ભાત ખાઈ શકે નહીં, દાઢ દાંત ને આમ કરી શકે નહીં. હા 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 હા, છોટો ભાઈ આવું જીણું છે બાપા. હા હા, આ જૈન દર્શન, આ દિગંબર દર્શન. હા હા હા, અરે સાંભળવા મળે નહી, સાંભળવાનો વખત લે નહી, એને કેદી સમજાય ભાઈ, જિંદગી ચાલી જાય છે. હા હા, જમુને ચંદુભાઈ ચાલે છે બિચારા. હા હા હા, અહીં બેસતા, અહીં લાવો, અહીં આવો ને આવો એમ કહેતા, ત્યારે પૈસા ભાટો નીકળતા. દેહની સ્થિતિ પૂરી થાય ત્યાં શું થાય? અમદાવાદમાં વાંચનારો મુખ્ય માણસ, જબર માણસ. હા હા, એ હાલ્યા ગયા. સંસ્કાર લઈને ગયા, એમાં સંસ્કાર લઈને ગયા છે. અને મારા હિસાબમાં તો એ સ્વર્ગ સિવાય બીજે જાય નહીં એવો માણસ હતો. હા હા, શરીરને નબળાઈ થઈ ગયેલી પણ. હા હા, શું કીધું? કરતા ને કર્મ સિદ્ધ કરવું છે. કરતા સિદ્ધ કર્યું કે અજ્ઞાની જ્ઞાન ભવન માત્રના પરિણામને નહીં ઉત્પન્ન કરતો, તેને છોડી અને રાગનો કરતા છું, રાગમાં હું જાઉં કરું છું, એવો અજ્ઞાનીને કરતા પ્રતિભાસે છે. હા હા હા, ત્યારે કર્મ જ્ઞાન ભવન વેપાર પ્રવર્તનથી જુદા, એટલે પ્રવર્તન છે નહીં ત્યાં. આત્મા ભવન વેપારરૂપ, જ્ઞાન શબ્દ આત્મા, આત્માના થવારૂપ વેપારરૂપ પ્રવર્તનથી જુદા. કેમ કે આત્માના થવનરૂપ વેપાર તો વિતરાગ ભાવ છે, એ વિતરાગી ભાવ તેનું કર્મ છે. હા હા હા.
આત્મા ભવન વેપારરૂપ પ્રવર્તનથી જુદા ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતા કરાતું હોય જાણે મારાથી એમ અંતરંગમાં ઉત્પન્ન થતા રાગને પોતે કર્મ તરીકે ભાસે છે. રાગ મારું કાર્ય છે તેમ અજ્ઞાનીને ભાસે છે. પણ આ રાગ એનું કાર્ય એમ પ્રતિભાસે એમ આ પરમે કામ કર્યા એ તો વાત જ છું. સુમનભાઈ હા સિદ્ધાંત કરાતું હોય જાણે મારાથી એ પીમાન એટલી એ રાગ કરાતું હોય મારાથી એમ એને કર્મ ભાસે છે. એવી વાત છે કેટલું હમાડી દીધું કરતા કર્મ બેમાં. એવા ક્રોધાદી તે કરતાના કાર્ય છે. અજ્ઞાનીનું કરતા જ્ઞાની અને તેનું પુણપાપના ભાવ સ્વભાવથી વિરુદ્ધ ભાવ એવા ક્રોધાદીનું કાર્ય તેને થાય છે એમ પાસે છે. હું તો ક્રોધ કરું છું આ કરું છું એ નહીં, હું તો ક્રોધ કરું છું માન કરું છું રાગ એમ પાસે છે. આવી વાત છે ક્યાં દિગંબર સંતો સિવાય. અરે ગજબ કામ કર્યું હે આ તો આ જુઓ ના ત્રણ ચાર લીટીમાં કેટલું ભર્યું છે. તારી ગંભીરતાનો પાર નથી પ્રભુ, તું તને ભૂલ્યો એની ગંભીરતાનો પાર નથી. કહે બોલામાં આવી છે અનુભવ પ્રકાશમાં. તારી શુદ્ધતા તો બડી પણ તારી અશુદ્ધતાય બડી. કે તીર્થંકર જેવાના આશ્રમ ઉષ્ણમાં ગયો પણ તે અશુદ્ધતા છોડી નહીં. અનુભવ પ્રકાશમાં આવે છે દીપચંદજી. પર્યાયમાં દ્રવ્યને ધ્યેય તરીકે લઈને જ્ઞાતા દ્રષ્ટાની અવસ્થા થવી જોઈએ તેનું કર્મ ને કાય છે એને છોડી દઈને જ્ઞાન ભવન માત્ર વેપારના પ્રવર્તનથી જુદા એટલે કે વસ્તુ ને વસ્તુનો સ્વભાવ અવિકારી વિતરાગ મૂર્તિ તેનું કાર્ય તો વિતરાગ પ્રવર્તન જોઈએ. એ વિતરાગ પ્રવર્તનના કાર્યથી જુદા આવી વાતો છે. અરે ન્યાલ શું ફાડ પાડી નાખ્યા અંદર ફાડ પાડ ભગવાન અંદર ભીન ત્રિલોકનાથ છે ને આ શું તો નથી. એવા ક્રોધાદી ક્રોધ કેમ કીધું કયું સમજાણું નહીં કે એ રાગ ને દયા દાન વ્રત કે કોઈ પણ પરિણામ ત્યાં એની રૂચિ છે એને એની દ્રષ્ટિ છે ને એને પોહાય છે. ભગવાન એને પોહાતો નથી. હા હા હા
જે કઈ વિકલ્પ થયો શુભ શુભ ભાવનો એનું એને પોહાણ છે, પોહે છે, પોષે છે, રૂચિ છે, તેથી ભગવાનનો એને અનાદર છે. પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે કે રાગના ભાવને જેણે ઉપાદેય તરીકે સ્વીકાર્યો એને ભગવાન ત્રણલોકનો અનાદ પરમાત્મા પોતે તેને એ છે. આત્મા એ છે સચભાઈ, અનાદિથી એ કિરો પ્રભુ તે ભગવાન સ્વરૂપ પરમાત્મા, એનો આદર નહીં કરતા અજ્ઞાન ભાવે, એટલે તે સ્વરૂપના મહાત્મના અભાવે. હા 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 હા, રાગના મહાત્મ તમે આવ્યા. હા હા હા, એ વિકારી પર્યાયના પ્રભુ તને માધ્યમ આવ્યા. તેથી વિતરાગી પ્રવર્તનથી તે રાગ પ્રવર્તન જુદી જાત છે. હા હા હા, હીરાભાઈ છે. શું ટીકા, શું એની ગંભીરતા, શું એના ભાવ. અમૃતચંદ્ર આચાર્ય એક 1000 વર્ષ પહેલા દિગંબર સંત, જીન નહીં પણ જીન સરીખા, એની આ ટીકા બાપુ. જીન છે ને મોક્ષ તત્વ કહ્યું છે, એને મોક્ષ કહ્યું છે. મોક્ષ માર્ગમાં પ્રણમેલા મણિઓને મોક્ષ તત્વ છે એમ કહ્યું છે. સંતો વિકલ્પ આવ્યો છે તેના કરતા તો નથી, અને આ ટીકા થાય તો એના કરતા તો ત્રણકાળમાં નથી, પણ એમાં વાણી આવી રચાઈ ગઈ. તું કરતા તો વિતરાગી પર્યાય નો હોવું જોઈએ, એને ઠેકાણે રાગ પર્યાય નો કરતા તને પ્રતિભાસે છે, એ જ્ઞાન છે. અને વિતરાગી પરિણામ તે તારું કાર્ય છે એમ ભાસવું જોઈએ. એને છોડીને રાગમાં પ્રવર્તન, વિતરાગ પ્રવર્તનથી જુદી જાત જે રાગ તેમાં પ્રવર્તો તને ભાસે છે એ તારું કાર્ય છે અજ્ઞાન. હા હા, એ હાથ હલાવી શકે છે કે એ તો નહીં. હા હા, જે વાત છે એવું તો ને, અહીંયા પગ પગ જે હાલે છે જમીન અડીને, એ જમીન અડતો નથી પગ. આપણે બે અડતો અડતો નથી, અડે તો બે એક થઈ જાય. અને તે પગ હાલે છે એ આત્માથી નહીં, આત્માને વિકલ્પ આવ્યો કે આમ થાય એનાથી નહીં. તેમ જે પગ આમ હાલે છે એ પરને અડ્યા વિના એ હાલવાની ક્રિયા એના પરમાણુથી નહીં. એની પર્યાય પર્યાય કરતા છે. હા હા, એવી ભાષા જો, જ્ઞાન ભવન વેપાર રૂપ, આત્માના સ્વભાવના વેપાર રૂપ વિતરાગ પરિણામ તેના પ્રવર્તનથી જુદા. ક્રિયમાન પણે જાણે કે કરાતું હોય હું કરું છું એમ અંતરંગમાં ઉત્પન્ન થતા પ્રતિભાસે છે એવા એ વિકારી ભાવ તેનું કાર્ય છે, કર્મ એટલે કાર્ય છે. શ્લોક બહુ સારો આવ્યો હતો તમારી સાથે આવ્યા છે. નાય
કોણ? ચાંદરી. ચાંદરી અત્યારે આવ્યા હતા. હા હા, શું એની શૈલી, શું એની ધારા. હા હા, પ્રભુ તું તને ભૂલીને રાગ નો કરતા તું થા છો ભાઈ. વિતરાગી પ્રવર્તનના કાર્યને છોડી દઈને પ્રભુ તે રાગના કાર્ય મારા માન્યા છે એમ થયો છે. હા હા, આ કરતા કર્મ સિદ્ધિ કરી. અરે આ ક્યાં પકડે સાધારણ. હા હા, આ પ્રમાણે અનાદિકાલથી, અનાદિકાળની અજ્ઞાનથી, આ નિગવથી માંડીને નવમી ગ્રીવે ગયો અનંતવાર, જૈન દિગંબર સાધુ થયો પંચ મહાવ્રત, પણ એ બધા રાગ છે, એ મારું કાર્ય છે તેમને પાછું. હા હા હા, આ પ્રમાણે અનાદિકાળની અજ્ઞાનથી થયેલી આત્માની કર્તા કર્મની પ્રવૃત્તિ છે. જો આ રીતે અજ્ઞાનથી કર્તા કર્મની પ્રવૃત્તિ છે. હા, આ બધા ગ્રસ્તો મોટા મરી જાય ને કરોડપતિ ને 50 લાખ ધૂળ રાખવાના કે એ ઉદ્યોગપતિ હતા, એને ઉદ્યોગ છાપામાં આવે. ઉદ્યોગપતિ હતા, ઉદ્યોગપતિ આ ધૂળ ના. માને છે તો જ્ઞાન થયું એમ કે જન્મ્યા ત્યારે મા બાપ પાસે કાંઈ નહોતું, પછી પોતે યુવાન અવસ્થા થઈ પોતાના દાપણે ઉદ્યોગ વધાર્યો અને ઉદ્યોગપતિ થયા અને 40-40 કરોડ ભેગા કર્યા. હા હા, તો કે છે રાગ નો ઉદ્યોગપતિ થાય એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. વિતરાગ પર્યાય નો ઉદ્યોગપતિ થાય એ ધર્મી છે. એ રીતે પોતાના જ્ઞાનને લીધે પાછો આપ. એવું આ કેમ થયું છે? કર્મનું જોર છે માટે થયું છે એમ નહીં, એના સ્વરૂપનું એને ભાન નથી માટે. હા હા હા, પોતાના અજ્ઞાનને લીધે કરતા કર્મ ભાવ વડે ક્રોધાદિમાં વર્તતા, એટલે પુનપાપના ભાવ જે આત્માના સ્વભાવથી વિરોધ તેમાં વર્તતા આ આત્માને તે ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્ત માત્ર કરી અજ્ઞાનીના તે ક્રોધમાં અથવા રાગના પ્રેમરૂપી જે ક્રોધ સ્વભાવ પ્રત્યેનો અનાદર તેના પ્રણતિનું નિમિત્ત માત્ર કરીને પોતે પોતાના ભાવથી પ્રણમતું કર્મ, આ તો ફક્ત નિમિત્ત છે. તે સમયે પરમાણુઓ કર્મ થવાને લાયક એ પોતાના ભાવથી પ્રણમતું, આ તો નિમિત્ત માત્ર છે. નિમિત્ત નિમિત્ત કેમ કહ્યું? કે એ કંઈ એમાં પૂતગલને પ્રણમાવતું નથી, કર્મની પર્યાયને તે પ્રણમાવતો નથી. આ નિમિત્ત માત્ર, એમ નિમિત્ત માત્ર અજ્ઞાનીના રાગના કર્તાપણાના નિમિત્ત માત્રને પામી પરમાણુ કર્મની અવસ્થાને ધારણ કરે છે. હા હા હા,
પોતે પોતાના ભાવથી પર્યાયથી પરંતુ પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે ત્યાં પરમાણુ કર્મમાં એકઠા થાય છે. આ તો પરિણામ, આમાં તો નિમિત્ત માત્ર છે. તે સમયે તે પરમાણુઓમાં કર્મની અવસ્થા થવાને લાયકવાળા પરણમે છે, એ પોતાના ભાવથી પરણમે છે, આત્માના રાગના ભાવને લઈને નહીં. સમજાણું કાંઈ? બીજી રીતે કહીએ તો ભગવાન આત્મા એને વિકાર થવાનો કોઈ ગુણ નથી. આત્મામાં અનંત ગુણો છે, અનંત અનંત ગુણો, અનંત અનંત ગુણો. એમાં કોઈ એક ગુણ વિકાર કરે એવો કોઈ ગુણ નથી. પણ પર્યાયની બુદ્ધિવાળા જ્ઞાનીઓ કર્મ વિકારને પર્યાયમાં કરે છે. સમજાય છે કાંઈ? એમ કર્મની અવસ્થા, પૂદગળમાં થવાની અવસ્થા, એમાં પૂદગળમાં એવો કોઈ ગુણ નથી કે કર્મરૂપી અવસ્થા થાય. સમજાય છે કાંઈ? પૂદગળમાં એવો કોઈ ગુણ નથી કે કર્મની અવસ્થા થાય, પણ તેની પર્યાયમાં અધરથી કર્મની અવસ્થા પરમાણુમાં થાય છે. પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્ત માત્ર કરીને પોતે પોતાના ભાવથી પર્યાયથી પરંતુ પર્યાયથી પરંતુ ભાવથી પરંતુ એમ પરમાણુઓ કર્મ થવાને લાયક છે પર્યાયમાં તે પોતાના ભાવથી પર્યાયથી પરંતુ એના એમાં દ્રવગુણના ભાવથી પરંતુ એ નહીં. ગજબ ટીકા કરે છે ને. પોતે પોતાના પર્યાયથી જ પ્રણમતો. પોતાના પોતે પોતાની પર્યાયથી જ પ્રણમતો. પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે તેને પરમાણુ ત્યાં બંધાય છે એની પોતાની પર્યાયને લાયકાતથી. આ તો નિમિત્ત માત્ર છે. આ રીતે જીવને પૂદગળનો પરસ્પર અવગાહ, બસ એક ક્ષેત્રમાં રહેવું એટલો અવગાહ સમજ. ભગવાન આત્મા પોતાના સ્વભાવને ભૂલી અજ્ઞાન ભાવે રાગનો કરતા ભાસે ને રાગ તેનું કાર્ય ભાસે તેટલું રાગનું નિમિત્ત માત્ર કરી તે વખતના પરમાણુની પર્યાય પોતાપણે પ્રણમે અને એના એક ક્ષેત્ર અવગાહે રહે. જ્યાં આત્મા છે ત્યાં કર્મ રહે. પરસ્પર અવગાહ જેનું, પરસ્પર અવગાહ જેનું લક્ષણ જોયું. પરસ્પર આત્મા પોતાના રાજ્યથી પડ્યો છે, કર્મ એની અવસ્થાથી. પરસ્પર એકબીજાના અવગાહ એક ક્ષેત્રમાં રહેલા છે. સમજાણું કાંઈ? હવે આ એક ગણો કહે, હું 15 દિવસમાં સમયસર વાંચી ગયો બાપુ. ગંભીરતાનો પાર નથી બાપુ. આ તો ત્રણ લોકના નાથ સંતોની વાણી છે. સંત સંત છે, એ વિતરાગ મૂર્તિ છે. દિગંબર સંત એવા સંબંધરૂપ બંધ સ્થિત થાય છે. આવા સંબંધરૂપ બંધ એક ક્ષેત્રાવગાહે રહેવું જોયું. સંબંધરૂપ બંધ ત્રણ વાર થઈ વખત થઈ ગયો છે. એક ત્યાં એમ કીધું હતું કે પુણ્ય પાપ સંયોગ સ્થિત સંબંધ છે. સમજાણું?
અને આ એક અવગાહ રૂપી સંબંધ રૂપ બનશી છે, બાકી કઈ સંબંધ એને છે નહીં. હું પોતા થઈ રહ્યા છે. અનેકાત્મક હોવા છતાં એટલે અનેકપણાની ભિન્નતા હોવા છતાં એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઇત્રાત્ર દોષ દૂર થયો. આનું વ્યાખ્યાન થોડું બાકી છે, આમ કહેવાય છે.